કુખ્યાત વિજય ઉર્ફે ડબ્બો ભગવાન પાટિલ તેના મિત્ર પ્રેમ જાદવને મોપેડ ઉપર લઈને કૈલાશનગર નવાગામ ખાતે આવેલ પાનના ગલ્લે ગયેલ હતો તે વખતે આરોપી રાહુલ પવાર કિશન વડર તેમજ તેમના અન્ય બે મિત્રોએ વિજય ડબ્બા સાથે ઝઘડો કરેલ અને અગાઉ વિજય ડબ્બા સાથે થયેલ મારામારીની અદાવત રાખી રાહુલ પવારે પોતાની પાસે રાખેલ ઘાતક હથિયાર ચપ્પુ વડે વિજય ડબ્બાને પગમાં ગોઠણના ભાગે ઘા મારી દીધેલ જેથી તે જીવ બચાવવા નાસવા લાગેલ જેથી કિશન વડરે તેના અન્ય બે મિત્રોને પકડ પકડ આજ તો ઇસકો મારી ડાલેંગે કહી વિજય ડબ્બાને પકડી પાડતા ફરીવાર રાહુલ પવારે તેને પેટના તેમજ ખભાના ભાગે ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડેલ દરમિયાન આજુબાજુના લોકો ભેગા થતાં ચારેય ઈસમો નાસી ગયેલ ગંભીર ઈજાગ્રસ્ત વિજય ડબ્બાને સૌપ્રથમ ત્રિપાઠી હોસ્પિટલ ડીંડોલી અને ત્યારબાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સુરતમાં દાખલ કરેલ છે વિજય ડબ્બાના ભાઈ યોગેશ ભગવાન પાટીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આઈપીસી ત્રણસો સાત પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે વિજય ઉર્ફે ડબ્બો ડિંડોલી વિસ્તારમાં ટપોરી તરીકેની છાપ ધરાવે છે તે મર્ડર લૂંટ ઘાતક હથિયારો સાથે મારામારી કરવી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ હોય પાસા તડીપાર કાપી આવેલ છે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે સાહેબ તથા શ્રી જે ટી સોનારા સાહેબ એસીપી ડી ડિવિઝન સુરત શહેરે ડિંડોલી પોલીસ સ્ટેશનના શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમા ડિંડોલી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના સર્વેલન્સના પોલીસ માણસો સાથે નવાગામ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતની હકીકતને આધારે બે દિવસ પહેલાં નવાગામ કૈલાસનગર ચાર રસ્તા પાસે કુખ્યાત વિજય ઉર્ફે ડબ્બા ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી નાસ્તા ફરતા આરોપી રાહુલ પવાર તથા કિશન વડરને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે